વલસાડ કલેક્ટરે પરવાનગી નહીં આપતા વલસાડ શહેરમાં 20 જેટલા તાજિયા ઘરે ઠંડા કર્યા. વલસાડ તાજિયા કમિટીએ તાજિયા ઠંડા કરવા માટે ગઈકાલે જિલ્લા કલેક્ટર પાસે પરવાનગી માંગવા છતાં નહીં આપતા આજરોજ મોહરમ તાજિયાના પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરોમાં તાજિયા ઠંડા કર્યા હતા. 3 દિવસ અગાઉ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જન આશીર્વાદ યાત્રામાં ડીજે સાથે રેલી કાઢવામાં આવતા વલસાડ જિલ્લાના ડીજે સંચાલકો તેમજ ઘરે ગણપતિ મંડળના કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને 2 દિવસ અગાઉ આવેદનપત્ર પાઠવી ડીજે વગાડવાની પરમિશન તેમજ ગણેશ મહોત્સવમાં વિસર્જન યાત્રા માટે પરવાનગી માટે માંગણી કરી હતી, ત્યારે ગઈકાલે વલસાડ તાજિયા કમિટી દ્વારા વલસાડ શહેરમાં નીકળતા તાજિયાને ઔરંગા નદીમાં ઠંડા કરવા માટે જિલ્લા કલેક્ટર પાસે પરવાનગી માંગી હતી. જો કે કલેક્ટરે પરવાનગી નહીં આપતા આજરોજ મુસ્લિમોનો પવિત્ર એવો મોહરમ તાજિયા પર્વ નિમિત્તે વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા મુસ્લિમ બિરાદરો મોહરમની ઉજવણી કરી રહ્યા છે. વલસાડ શહેરમાં 20થી વધુ તાજિયા બનાવવામાં આવ્યા હતા, પરંતુ પરમિશનના અભાવે આ તાજિયા ઔરંગા નદીમાંથી પાણી લાવી પોતાના ઘરે જ તાજિયા ઠંડા કર્યા હતા. વલસાડ શહેર તાજિયા કમિટી પ્રમુખ છું. આ મોહરમનો તહેવાર સરકારે ઇમામ હુસૈન કરબલામાં જેઓ ઇસ્લામનો અને સારા કામ માટે ફેલાવ કરવા માટે ગયા હતા અને યઝીદીએ તેમને શહીદ કરી નાખ્યા, અને આ અમારો મોહરમનો તહેવાર અમારા લીધે એક શહાદતનો દિવસ છે, એટલે શબે આશુરાનો દિવસ કહેવાય છે. આ દિવસે એમની યાદ તાજી કરવા માટે અમે એમના નામનો આ રોઝો બનાવે છે, જે એમનો રોઝો ઇરાકમાં છે, જે તેવો જ એમનો અદલો અદલ રોઝો અહીંયા બનાવાય છે, અને એની યાદમાં બનાવીને એમનું જુલુસ નીકાળતા હતા. પણ સરકારની ગાઈડલાઇન છે કે હમણાં COVID-19 એ હોવાથી હમણાં જો જુલુસ વગેરે નીકાળવામાં આવે છે તે નીકાળવામાં નહીં આવશે, કેમ કે સરકારશ્રીનો જે આદેશ હશે તે મુતાબિક જ આ પાલન કરવાનું રહેશે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આ જગા પર તાજિયા ઠંડા કરવામાં આવશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી